નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદ પર એક જ મહિનાર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી એ બી કોમ સહિતના એક્સટર્નલ કોર્સમાં ક્રેડિટ સિસ્ટમ દાખલ કરાશે કોમર્સ અને આર્ટસના ડિનને ક્રેડિટ નક્કી કરવા જવાબદારી સોંપાઈ

રાત્રે તાપમાન બાયડના પ્રજા સેવક ધારાસભ્ય ગરીબ પરિવારની મદદે ધવલસી ઝાલાએ કરી આર્થિક મદદ અગિયાર હજારની આર્થિક સહાય કરી છે તો ભાંભરના કારેલા ગામના પરિવારની આર્થિક સહાયની જરૂર છે ત્રણ વર્ષના બાળકને જીબીએસ નામની ગંભીર બીમારી છે તો પાટણની હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે સૌ નાગરિકો આર્થિક મદદ કરે તે માટે ધારાસભ્ય એ કરી છે અપીલ તો બાયડના પ્રજાસેવક ધારાસભ્ય ગરીબ પરિવારની મદદ આવ્યા છે ધવલસી ચાલાય કરી છે આર્થિક મદદ અગિયાર હજારની આર્થિક સહાય કરી છે તો ભાભરના કારેલા ગામના પરિવારને આર્થિક સહાયની જરૂર છે ત્રણ વર્ષના બાળકને જીબીએસ નામની ગંભીર બીમારી છે આપસનવરને વિનંતી અને અપીલ કરવા આવ્યો છું કે બનાસકાંઠાના ભાભર તાલુકાના કારોલ ગામના એક ગરીબ પરિવાર મહેશભાઈ તેમનો સુપુત્ર જીબીએસ નામની ગંભીર બીમારીથી પીડાય છે અને પાટણ સ્થિત એક હોસ્પિટલની અંદર આઈસીયુમાં દાખલ છે મેં એક મીડિયાના માધ્યમથી જોયું હતું અને ત્યારબાદ મેં સંપર્ક કરતાં મને જાણવા મળ્યું કે દિવસ દરમિયાન એક દિવસનો ખર્ચો પંદર હજાર રૂપિયા સુધીનો થાય છે અને આ બીમારી એવી છે કે મગજની નસમાં વીકનેસ આવી જાય ત્યાં સુધી એની અસર રહેતી હોય છે ને એને ઈલાજ છે પરંતુ ખર્ચો મબલક થતો હોય છે આપને વિનંતી કરવાની તેના પિતાશ્રીએ પોતાની જમીન ગીરવે મૂકી દીધી અને પોતાના પુત્રને બચાવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે અને જે પ્રકારે પૈસાની જરૂર છે રૂપિયાની જરૂર છે તે પ્રમાણે જો રૂપિયાની આપણે ક્યાંક ફૂલની તો ફૂલની પાકડીની મદદ કરીએ હું કરવાનો છું અને આપ સર્વને વિનંતી કરું છું કે આપણે ફૂલની તો ફૂલની પાકડીની મદદ કરી અને તેના પુત્રને જીવતદાન મળે તેવી આપ સર્વને અપીલ કરું છું તમામ સમાજને વિનંતી કરું છું કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદરૂપે મોકલીએ મારા પેજ ઉપર ધવલસિંહ ઝાલા નામના પેજ ઉપરથી જ્યાં બ્લ્યુટિક હશે પેજ ઉપર આખી વિગત મોકલું છું જેનો એકાઉન્ટ નંબર છે ત્યાંનો પાટણનો એક વ્યવસ્થિત નાગરિક છે અને જેણે જવાબદારી લીધી છે એક પણ રૂપિયો ખોટો નહીં થાય તેવી તેનો કોન્ટેક નંબર તેનો ગૂગલ પે એકાઉન્ટ નંબર ખાતા નંબર તમામ વિગત હું એની અંદર લખું છું અને આપને વિનંતી કરવાની કે તેના પિતાશ્રીને બાળકના જીવનદાન માટે મદદરૂપ થવા ફૂલની તો ફૂલની પાકડી આપણે મદદરૂપ તરીકે મોકલીએ સમાચારોમાં આગળ વાત કરીએ તમિલનાડુના ચક્રવાતની અસરને લઈને સમગ્ર ગુજરાતમાં હવાઈ વિભાગ દ્વારા તેમજ દસ થી ચૌદ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી જેને લઈને છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે વલસાડ જિલ્લામાં અઢાર હજાર ચારસો સાઈઠ હેક્ટર જમીનમાં લીલા શાકભાજી અને કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે છત્રીસ હજાર હેક્ટર જમીનમાં આંબાવાડી આવી છે આંબાવાડીમાં અત્યારે ફ્લાવરીંગની સિઝન હોવાથી કમોસમી વરસાદ માત્ર આંબાવાડીમાં જ નુકસાન પહોંચાડી તેમજ નુકસાન પહોંચાડી શકે છે જેથી ખેડૂતોને તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ સૂચના આપી છે જેને લઈ સોમવાર અને મંગળવારના રોજ વલસાડ જિલ્લા વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે દસ્તક આપી હતી તો વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જિલ્લાના અઢાર હજાર ચારસો સાઠ હેક્ટર જમીનમાં વિવિધ કઠોળ અને શાકભાજીના પાકો લહેરાઈ રહ્યા છે તેમાં પિયત પાણી આપવાનો સમય થયો હોવાથી આ કમોસમી વરસાદ લીલા શાકભાજી અને કઠોળને સારું લાભ અપાવશે ગિરનારના જંગલમાં વસ્તુ કુદરતી અમૃત એટલે વરસાદ પરંતુ મેઘરાજાની કૃપા અહીં જળવાયેલી રહી અને વધુ જળ સંગ્રહ થાય તે માટે પ્રયાસનો જરૂરી છે સાથે સાથે હાલની સ્થિતિમાં ગિરનાર જંગલ અને આજુબાજુમાં વન વિભાગે જ બનાવેલા ચેક ડેમો કામથી ભરાયેલા છે તેમાંથી કાંપ કાઢીને જળ સંગ્રહ વધારવા માટે સક્ષમ બનાવવામાં આવે તો પણ જળ બચી શકે તો ગિરનાર અભયારણ્ય સલાહકાર સમિતિના સભ્ય અમૃત દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે ગિરનાર જંગલ અને આજુબાજુના વિસ્તારોમાં વહેતા ઝરણાઓ ઉપર વન વિભાગ દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા છે આ ચેકડેમમાંથી કેટલાક તૂટી ગયા છે અને બાકીના કામથી છલોછલ ભરાયેલા છે જેના કારણે તેમાં ઝરણાનું પાણી રોકાતું નથી ગિરનાર ઉત્તર રેન્જમાં મળવાલા તેમજ સરખડીયા ચેકડેમ સુખનાળા ચેકડેમ સુરજકુંડ પાટવડ કોઠાથી બામણધામ સુધી વિસ્તારમાં કુલ ચેકડેમ બનાવવામાં આવ્યા છે ડુંગર દક્ષિણ રેન્જમાં સોનાપુર સ્મશાનથી ખોડિયાર ગુનો અને દામોદર કુંડ સુધીમાં ત્રણ ચેકડેમ છે એ ઉપરાંત જડેશ્વર નારાયણધરો દુધેશ્વર ફોરેસ્ટ ગેઇટ પાછળ કાશ્મીરી બાપુના આશ્રમ તરફના ચેકડેમ પાણીના બદલે કાંપથી ભરેલા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ બે દિવસથી મોડી ગુજરાતમાં પ્રવેશી છે તેના કારણે બુધવારે વહેલી સવારે કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો હતો માક્ષર માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખાસ કરીને તમાકુના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે સામાન્ય માવઠાના પગલે ઘઉં શાકભાજી અને બટાકાના પાકને ફાયદો થશે પરંતુ ભારે વરસાદ પડે તો ત્રણેય ફેલ જવાની ભીતિ વર્તાઈ રહી છે જ્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે આણંદ પંથકમાં ચાર મીમી ઉમરેટના કેટલાક ગામોમાં છ મીમી અને તાલુકામાં બે થી ત્રણ મીમી વરસાદ પડ્યો છે બીચી તરફ નજાર કરીએ તો ભાવનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી રાત્રે તાપમાન ઘટવાને બદલે રોજે રોજ વધી રહ્યું છે તેમાંય બે દિવસમાં તો લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ ચાર ડિગ્રીથી વધીને બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી થઈ જતાં રાત્રે જાણે શિયાળો ગાયબ થઈ ગયો હોય તેવું વાતાવરણ થઈ ગયું છે ભાવનગરના વાતાવરણમાં આવેલા આ અચાનક પલટા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણભૂત છે

બે વર્ષ પૂર્વે સત્તર ફરતા પશુ દવાખાના કાર્યરત કરવામાં આવ્યા હતા ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા જિલ્લામાં અબોલ પશુ પક્ષીઓની સારવાર માટે બે વર્ષ અગાઉ જી દયાની આ કામગીરી શરૂ કરવામાં આવી હતી ખૂબ જ ટૂંકા ગાળામાં આ સેવા પશુ માલિકોના મુખે ચઢી ગઈ છે આ સેવા હેઠળ વડોદરા જિલ્લામાં બે વર્ષ દરમિયાન કુલ એક લાખ ત્રીસ હજાર બસો સત્તાવન પશુઓની સારવાર કરવામાં આવી હતી જેમાં ભેંસ સત્તાવન હજાર બાવીસ ગાય પાંત્રીસ હજાર એસી બકરી બાર હજાર ત્રણસો છન્નું કૂતરા પાંચ હજાર છસો સડત્રીસ ઘોડા ત્રણસો એકતાળીસનો સમાવેશ થાય છે વડોદરા જિલ્લામાં કુલ સત્તર ફરતા પશુ દવાખાના છે વડોદરા તાલુકામાં નંદ્રેશ્રી તેમજ રોટ પાદરામાં મુવાલ સરસવણી કરજણમાં કણભા તેમજ કર શિનોરમાં આનંદી વણિયાદ ડભોઈમાં કરનાળી તેમજ સિમલિયા વાઘોડિયામાં અમરેશ્વર રાજપુરા સાવલીમાં વેમાર ચાંપાનેર અને ડેસર તાલુકામાં ભલાભાવ અને વરસડા ખાતે કાર્યરત છે તો વડોદરા જિલ્લામાં આવેલ અબોલ પશુઓ માટે રાજ્ય સરકારની આ સેવા ખરેખર રૂપ સાબિત થઈ રહી છે બીજી તરફ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વીસ ડિસેમ્બરથી એન્ડ સેમેસ્ટર પરીક્ષાનો પ્રારંભ થનાર છે પરીક્ષાના પેપર તૈયાર કરી જમા કરાવી દીધા પરંતુ હજુ કોર્સ પૂરો કરવામાં આવ્યો નથી ટીવાયના વિદ્યાર્થીઓની એડિશનલ ટેસ્ટ સત્તર ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે ત્રણ દિવસ પછી એન્ડ સેમેસ્ટર પરીક્ષા આપશે આર્ટ્સ ફેકલ્ટીમાં વીસ ડિસેમ્બરથી ત્રીજા વર્ષની એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે જેના પ્રશ્નપત્રો પત્રો કરી અધ્યાપકોએ દીધા છે બીજી તરફ હજુ સુધી ટીવાયનો અભ્યાસક્રમ બાકી હોવાનું જાણવા મળ્યું છે જેના માટે વિદ્યાર્થી આગેવાનોએ રજૂઆતો પણ કરી છે વિદ્યાર્થી આગેવાન પ્રિન્સ રાજપૂતે જણાવ્યું હતું કે હજુ ઘણા ડિપાર્ટમેન્ટમાં અભ્યાસક્રમ પૂરો કરવામાં આવ્યો નથી એડિશનલ પરીક્ષા ચાલે છે તે પૂર્ણ થતા જ બે દિવસ પછી સેમ ની પરીક્ષા લેવાશે પરીક્ષાની તારીખોમાં જ સેમ ટુની તેમજ એટી ની પરીક્ષા લેવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓ અટવાય તેવી સ્થિતિ ઊભી થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ પરીક્ષા પાછી ઠેલાવાની તેમજ ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે ફેકલ્ટીના ડીન પણ ત્રણ દિવસથી હાજર નથી ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા કોઈ પણ રજૂઆતો સાંભળવામાં આવી રહી નથી ઉલ્લેખનીય છે કે વીસમી ડિસેમ્બરથી શરૂ થતી આર્ટ્સ ફેકલ્ટીની ટીવાયની પરીક્ષાઓ પહેલા બાકી રહેલા કોર્સ પૂર્ણ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ હેરાન થશે વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અભ્યાસક્રમોમાં ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે બીએ બીકોમ એમએ અને એમકોમ ના અભ્યાસક્રમો માટે ક્રેડિટ નક્કી કરવા માટેની જવાબદારી આર્ટ્સ અને કોમલ કોમર્સ વિદ્યા શાખાનો ડીનને સોંપવામાં આવી છે નર્મદ યુનિવર્સિટીની બુધવારે યોજાયેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં યુનિવર્સિટીમાં ચાલતા એક્સટર્નલ કોર્સમાં ક્રેડિટ સિસ્ટમ અમલી કરવા પર ચર્ચા વિચારણા કર્યા બાદ બીએ બીકોમ એમ એ અને એમકોમ એક્સટર્નલ કોર્સમાં ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવાની જવાબદારી આર્ટ્સ અને કોમર્સ વિદ્યા શાખાના ડિનને સોંપવામાં આવેલી છે ડીન દ્વારા વિષય પ્રમાણે ક્રેડિટ નક્કી કરવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી વિભાગમાં સેમેસ્ટર થ્રી અને ફાઇવમાં પ્રોફેસરે ભૂલમાં જૂનો કોર્સ બનાવ્યો હતો યુનિવર્સિટીએ આ જ કોર્સ મુજબ પરીક્ષા લીધી હતી આ પ્રકારમાં નિર્ણય લેવા માટે દિનનો અભિપ્રાય મંગાવાયો છે તેમજ બીએસસી બાયોટેકનોલોજી સેમેસ્ટર ત્રણ અને પાંચમાં રિટર્ન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન વિષયમાં ભૂલથી પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને જૂનો અભ્યાસક્રમ ભણાવ્યો હતો કોઓર્ડિનેટર કુલપતિને જાણ કરાતા તે મુજબ તારીખ બાર નવેમ્બર અને નવ નવેમ્બરે પરીક્ષા લેવાઈ હતી તો આ મામલો એસીમાં આવતા વિજ્ઞાન વિદ્યા શાખાના ડીનને અભ્યાસ કરી અભિપ્રાય આપવા જણાવ્યું છે સીએનો અભ્યાસ પૂર્ણ કરનારે પીજીમાં પ્રવેશ મુદ્દે ચર્ચા કર્યા બાદ શું કરવું એ માટે યુજીસી પાસે અભિપ્રાય માંગવાનો નિર્ણય કરાયો છે સરદાર વલ્લભભાઈ પ્લેન્સ તેમજ અવરજવરને છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે એક ટ્રાફિક કંટ્રોલર લોગ બુક મુજબ અગિયારસો ચોસઠ ચાર્ટર્ડ વિમાનોની આવનશાવન નોંધાઈ છે આમ સરેરાશ એરપોર્ટ પર પ્રતિદિન ઓગણ જેટલા ચાર્ટર્ડ વિમાન આવ્યા છે છેલ્લા એક મહિનામાં ચાર્ટર્ડ વિમાનમાં પાંચ હજાર જેટલા વીવીઆઈપી સહિત બિઝનેસમેન મુસાફરી કરી છે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોએ એડવાન્સમાં ચાર્ટર્ડ બુકિંગ કરાવ્યા હતા એરપોર્ટ પર એક જ દિવસમાં અઠાવન જેટલા ચાર્ટર્ડ વિમાનોએ આવન પણ રેકોર્ડ સર્જ્યો છે

આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આ જન્મ શતાબ્દી મહોત્સવ આવનારી પેઢીને પ્રેરણા આપશે એટલું જ નહીં વડાપ્રધાને જન્મ શતાબ્દી નિમિત્તે પ્રમુખ સ્વામી સાથેના અંગત સ્મરણો પણ વાગોળ્યા હતા આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સત્તાને ધર્મ સત્તાનું માર્ગદર્શન હંમેશા મળતા રહ્યાનું હોવાનો अ उल्लेखकर्ता कहियो कि हमारी नवी सरकार ने पण जनहित कार्यों में सदैव कार्यरत रहने प्रेरणा संत शक्ति आपसे अवसर ये पूज्य महंत स्वामी सहित बीएपीएस ना साधु संतो पण उपस्थित રહ્યા था हमारी विरासत क्या है हमारी धरोहर क्या है हमारी आस्था क्या है हमारा अध्यात्म क्या है हमारी परंपरा क्या है हमारी संस्कृति क्या है हमारी प्रकृति क्या है इन सबको इस परिसर में समेटा हुआ है यह भारत का हर रंग दिखता है और पूज्य महंत स्वामी जी के आशीर्वाद से इतना बड़ा भव्य आयोजन और ये देश और दुनिया को आ, आकर्षित करेगा इतना ही नहीं है

તેનું ઘરતર કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ સતત કરતા હતા ભારતીય સંસ્કૃતિના ત્રણ આધાર સ્તંભો છે સંત શાસ્ત્ર અને મંદિર પ્રમુખ સ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના ત્રણેય આધાર સ્તંભોને મજબૂત કરવાનું યુગ કાર્ય કર્યું છે ધનસુરામાં આવેલી આકાર શિશુ વિહાર વિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી જેમાં બીજા અને ત્રીજા ધોરણના બાળકોએ અલગ અલગ પ્રકારની રંગોળી બનાવી હતી બાળકોએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને જુદા જુદા રંગોથી રંગોળી બનાવી ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી શિક્ષકો અને આચાર્ય દ્વારા રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો આજના અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત